કાળ બોલાયમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખત્રી પાલપુર તાલુકાના ભેંસાવી ગ્રામ પંચાયત હેઠળના અંબાડી ગામની નવી નગરી વિસ્તારમાં આપણે આવેલા છે અહીં ભ્રષ્ટાચારના અહીં બીજા અલગ અલગ વિભાગના અલગ અલગ શૌચાલય જીવનધારાના કુવા સહિત અનેક બાબતોએ લઈને ગામના પ્રશ્નો છે અને રજૂઆતો છે અહીંયા આપણા ખૂબ ગામના લોકો અહીંયા ભેગા પણ થયેલા છે આપણે વાત કરીશું કે સાહેબ તમારા ગામના શું પ્રશ્નો છે તમારે કેમ બધા ભેગા થયા છે શું રજૂઆત છે તમારી અમારા ગામની અંદર છે ને સામૂહિક કૂવા સામૂહિક બોરવેલ હેન્ડપંપ શૌચાલય વગેરે મેં તમામ મેં ભ્રષ્ટાચાર ખુલ્લે આમ થયેલો છે સ્થળ પર બનાવેલ નથી લાખો રૂપિયા અને માટી મેન્ટલમાં પણ ઉપડી ગયા છે તલાવમાં પણ ઉપડી ગયા છે બનાવેલું નથી કોઈ જગ્યાએ બનાવેલું છે નહીં અને લેવલિંગની અંદર ખેડૂતોને ખબર નથી કે અમારા નામે પૈસા ઉપડી ગયા છે ખેતરમાં લેવલિંગ થયું નથી અને મજૂરો દ્વારા લેબર દ્વારા ઉપાડી લીધા છે જોબ કાર્ડ બનાવી ખોટા જોબ કાર્ડ બનાવી અને જોબ કાર્ડ ગ્રાહકને ખબર નથી કે મારા નામે હાજરી પૂરી છે હાજરી પૂરીને પૈસા ઉપાડ્યા છે હવે એ લોકો ડેપ્યુટી સરપંચ છે ને એમના ઘરે બોલાવી અંગૂઠો પાડી બસો રૂપિયા આપી તમામ પૈસા ઉપાડી લીધા છે તમને એવી ખબર કેવી ખબર પડી કે અહીંયા ભ્રષ્ટાચાર થયો છે તાલુકા પંચાયતની અંદર આરટીઆઈ દ્વારા માહિતી માંગી આરટીઆઈ દ્વારા માહિતી માંગતા માહિતી આવતાની સાથે અમે કામનો સર્વે કર્યો તો કામના સર્વેની અંદર કોઈ જગ્યાએ સ્થળ પર કામ થયેલ નથી કેટલા આવાસ છે શૌચાલય છે હવે આવાસોની અંદર સરદાર આવાસ ને પ્રધાનમંત્રી આવાસ અને પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ એમાં સ્થળ પર આવાસ બનેલી નથી એક ઈટ થઈની નથી અને પ્રધાનમંત્રી આવાસના રૂપિયા ઉપડી ગયા છે સરદાર આવાસ ની અંદર એવું છે કે જૂના જૂના મકાનો હતા એના ઉપર આવાસ ને તકતી મારી પૈસા ઉપાડી લીધા હતા આ નવીન અંગ્રેજની અંદર ચૌદ આવાસો એવી છે કે સરદાર આવાસ ની તકતી મારી પૈસા ઉપાડી લીધા છે ઓગણીસો નેવું ની અંદર બનેલી આવાસો બતાડી ચૌદ ની અંદર પૈસા ઉપાડી લીધા છે અહીંયા એક પણ આવાસ બનેલી નથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અહીંયા અંબાડી ગામના મંજૂર થયેલા આવાસ કેટલા

તો નિર્ણય લે તપાસ કરે શું નામ તમારું મારું નામ દિનેશભાઈ સોનાભાઈ રાઠવા તમે શું કરો છો અહીંયા અહીંયા કઈ ને ખેતી કરીએ છીએ કયું ફર્યું આ આ નવી નગરી ફર્યું અંબાડી આજે સવાલ છે એ અંબાડી ગામનું નવી નગરી હા અંબાડી ગામના આખા અંબાડી ગામનો સવાલ છે એમાં ફળ્યું છે આ નવી નગરી ફર્યું થેન્ક યુ આપણે બીજા ભાઈ એમને પૂછીશું કાકા શું કહેશો અમે હું સાહેબ કે આખી જિંદગીમાં મેં આજુ કશું બન્યું નથી એટલે આમ ક્યાં માંગીએ કે અમારે નવી આ કોઈ વસ્તુ બની નહીં અને આવાસ નથી આવ્યો અને દાદરો નહીં આવ્યો હા પાણીની તકલીફ બધું જ હં હા આવાસ આવ્યા નહીં એની તકલીફ છે કે ભાઈ તમારે આનો ભ્રષ્ટાચાર થઈ ગયો તો તમારા નામના ઉપડી ગયા પૈસા શું કહેવામાં એ ભ્રષ્ટાચારથી જો અમને ખબર નહીં અમે અભન મોન સાહેબ એટલે અંગોઠા સાહેબ અમને અમુક શું ખબર પડે ઉપાડ લીધા હોય ત્યાં હા એટલે આ અમે આટલું કહેવા માંગીએ છીએ આજુ આજની ઘડી આ અહીંયા આ રસ્તો નહીં આ તમે આવ્યા આવી એક ઠેકોને રસ્તો બનાવીને હજુ આજની ઘડી કોઈ વસ્તુ બનાવી નહીં એ લોકોએ અમને આલા સમયથી એમને વિચાર કરવો પણ કે આ નવી નગરી મેં નાયક સમાજમાં શું થયેલું છે એ વિચાર કરવું પડે કે નહીં એમ હું નામ તમારું ગોરધન દલ દલસુંગ નાયક અમારા ગામની અંદર શૌચાલયનું છે હેન્ડપંપ છે આવાસ યોજના છે એની અંદર બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે એક એક મા લાભાર્થીને પાંચ પાંચ છ છ ને દસ દસ સંદાસ એના લાભ આપી દીધેલા છે અને જેને નથી મળ્યા તેને મળ્યા જ નથી એવું છે બધું ને આવાસમાં બી એવું થયેલું છે કે આવાસ જેને મળ્યા એને મળ્યા બીજાને નથી મળ્યા જેને જરૂર છે એને નથી મળ્યા

કે છે ને નળથી પાણી આપીશું તમારે વ્યવસ્થા કશું નહીં આ બનાવ્યું છે પણ બનાવીને ખાલી દેખાડો પૂરતું રાખ્યું આમાંથી પાણી નહીં મળતું અને બધું આ આવાસો છે કે ખેત તલાવડી છે તલાવ છે એવું બધું બનાવ્યા વગર પૈસા ઉપાડી લીધા અને લોકોના એવી જોબ કાર્ડ બનાવ્યા છે એમાં મારો મારો નોમનું એડ્રેસ અને ફોટા બીજા ગામના મૂકી એવું કર્યું છે

એના પૈસા ઉપડી જઈ ને એ અમને ખબર નહીં હવે શું કરવાનું હા અમે ફરિયાદી કરી કોઈ કરી જવાબ હું આપ્યો સાહેબ સાહેબ ફરિયાદ કરી તમે કોમ વરાય ના 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 નથી કરી ભ્રષ્ટાચારના તમે આક્ષેપ કરો છો ફરિયાદ કરી જ કોઈ જગ્યાએ તમારું નામ અમરસિંહભાઈ દેસિંગભાઈ દેસિંગભાઈ દેસિંગ શું નામ તમારું

પછી નિયામક અમે આપ્યું તો એ આપ્યા પછી હજુ ત્રણ મહિના થઈ ગયા પણ હજુ કઈ તપાસ આવી નથી બોલો બીજા કઈ રજૂઆત માં કહો બેનો છે બેનો શું છે તમારે ત્યાં પીવાનું પાણી શું સગવડ છે ના પીવાનું પાણી મળે કે બા પાણી ની અમારે તકલીફ જબર અમારે ઉનાળા દર ને સમસન માં ભરા જવાનું અને જાદરું બાથરૂમ ની મળતું કશું મળતું નથી અમને

ચાલો સાહેબ અને એવું છે ને આવું સરકારનું જે માહિતગીરી મળી કોઈ એટલે જે કઈ ફળફળાદી મળતી હતી એ કશું મળતું નહીં જે જોબ કાર્ડનું પણ કશું નહીં બરાબર અમે તો ગરીબમાં છે સાહેબ અમે તો જોઈએ ને જે બી સરકાર મોકલાવે એ સરકારનું બી પણ મળતું નહીં સાહેબ બરાબર રેશન કાર્ડ મેં લેવા જઈએ તે બી નથી મળતું રેશન કાર્ડ નથી મારા કાલે રેશન કાર્ડ છે પણ સાહેબ પેલું છે એમે બી બંધ બંધ થઈ ગયું છે સાહેબ અનાજ નહીં મળતું હા અનાજ નથી મળતું નથી કઈ પેલા પૈસા મોકલાવશે સાહેબ એ ગમે તે સાહેબ મોકલાવતા હોય તે બી નથી મળતા એમ મોદી સાહેબ વાળા પૈસા જે બી સાહેબ હોય તે બી લાભ નથી મળતો એમ બસ આટલું કહેવા માંગુ છું સાહેબ શું નામ તમારું જસુભાઈ લલુભાઈ નાયકા નોનજી બોલા નોનજી ભાઈ નોનજી બોલ નોનજી ચાલો આપણે આ વાત સાંભળી અહીંયા પ્રાથમિક સુવિધાઓ પીવાના પાણીથી લઈ કે તમામ અસુવિધાઓ વચ્ચે આ અંબાડી ગામનું નવી નગરી વિસ્તાર છે તે જીવી રહ્યો છે આપણે લોકોની વાતો સાંભળી કે લોકો જે રજૂઆત કરી રહ્યા છે ગામના લોકો તેમણે દરેક વર્ષે એ કીધી એમને આવાસની પણ તકલીફ છે એમને શૌચાલયની તકલીફ છે બહેનો કહે છે કે અમે અહીંયા સાડી બાંધી અને ઓછું કરીને મારે ટોયલેટ જવું પડે છે બાથરૂમ કરવું પડે છે અને આ પ્રકારની સામૂહિક સમસ્યાઓથી આ વિસ્તારમાં વ્યક્તિગત શૌચાલયો પણ નથી સામૂહિક શૌચાલય નથી આવાસો છે જૂના આવાસો પર તકતી લગાવી દેવાના પણ આક્ષેપો કરી રહ્યા છે એ આક્ષેપોમાં તથ્ય સત્ય શું છે એ તપાસનો વિષય બને છે પરંતુ તેઓએ રજૂઆત પણ કરી છે એમ કહે છે રજૂઆત છ મહિના પહેલાં કરી હતી એનો પણ કોઈ ઉકેલ નહીં આવ્યો એમ જણાવવામાં આવી રહ્યું છે આ અંગેનું તથ્ય જો તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચારનો મોટો આક્ષેપ કરવામાં આવે કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ આપણે છેલ્લે પૂછી દેખીશું કે સાહેબ આ ટોટલ તમે જે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે કુલ કેટલા રૂપિયાનો આક્ષેપ કુલ ચાર કરોડનો ચાર કરોડનો ચાર કરોડનો ભ્રષ્ટાચાર છે તમે હિસાબ કર્યો હિસાબ કર્યો ટોટલ તમે રજૂઆતમાં લખ્યું ચાર કરોડનો ભ્રષ્ટાચાર રજૂઆતમાં બધા વાંકડા એમની જોડે જ છે આપણે સાંભળ્યું કે ચાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો કુલ બધું મળીને અને નાનું હમ તો આ વિસ્તાર છે નાનું ગામ છે કેટલી વસ્તી છે અહીંયા આ તમારું ફળિયામાં અમાર ફળિયામાં જો ના આખા ગામની અંદર 6500 વોટિંગ છે 350 વોટ 6500 6500 વોટ અને વસ્તી કેટલી છે 10000 વસ્તી છે 1200 કરી અને આ તમારું નવી નગરીની વસ્તી કેટલી છે 2500 માણસ 300 ની આસપાસ કરી 300 ની આસપાસની વસ્તી છે હે ને આપણે સાંભળ્યું હજાર જણની વસ્તી છે અંબાડી ગામની આ નવી નગરીમાં ત્રણસો જણ વસી રહ્યા છે પણ અહીંયા પ્રાથમિક સુવિધાઓ પણ નથી પીવાના પાણીની આ ટાંકી અહીંયા નજરે પડે છે પણ આ ટાંકી શોભાના ગાંઠિયા જેવી છે એ ચાલતી જ નથી એમાં પાણી આવ્યું જ નથી અને આ બેલોપણ એની સાક્ષી છે બેલો પણ કહી રહી છે કે ભાઈ અહીંયા પાણી અમે સ્મશાન પાસે ભરવા જઈએ છીએ અને એ કયા હેન્ડપંપ છે તેના પર આખું ફળ્યું જ ન પડે છે આપણે અપેક્ષા રાખીએ કે તંત્ર આ વિસ્તારના રૂબરૂ મુલાકાત લે અને લોકોની વાત સાંભળી રજૂઆતોનો ઉકેલ આવે અને ભ્રષ્ટાચારના આક્ષેપો છે તે અંગે પણ તેઓ તપાસ કરે થેન્ક યુ જો આપે બોય લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો